હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેલી ગુજરાતી ન્યૂઝ એનાલિસિસની અંદર 26 જાન્યુઆરીના કેટલાક અગત્યના કરંટ અફેર્સ. ફ્રેન્ડ્સ, આ 26 જાન્યુઆરીનો સવારે 7 વાગ્યાનો વિડીયો છે, એટલા માટે આપણે આની અંદર 26 જાન્યુઆરીના જે પ્રજાસત્તાક દિવસ છે એના વિશે આપણે ચર્ચા વધારે લાંબી નથી કરવાના. એના વિશેની ચર્ચા આપણે આવતીકાલના વિડીયોમાં ડિટેલથી કરીશું. પરંતુ આજે પ્રજાસત્તાક દિવસ છે, આજે આપણે ખરા અર્થમાં 26 જાન્યુઆરી 1950ના રોજ સંપૂર્ણપણે સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું, આપણે સંપૂર્ણપણે આપણે આપણું બંધારણ બનાવ્યું અને બંધારણને આપણે સ્વીકારી લીધું અને એની આધારે આપણને મૂળભૂત ફરજોની પ્રાપ્તિ થઈ, મૂળભૂત બંધારણો આપણને પ્રાપ્ત થયા, રાજ્યોએ કેવી રીતે કાર્ય કરવું, સંસદને કેવી રીતે કાર્ય કરવું વગેરે વગેરે વસ્તુ જે છે એક પ્રકારનું આખું ચાર્ટર તૈયાર થઈ ગયું. અને 26 જાન્યુઆરી આપણા દેશની અંદર ખૂબ જ મહત્વનું છે મિત્રો. હવે આગળ વધુ એના પહેલાં તમારા માટે બે પ્રશ્ન. એક, બેસ્ટ ફિલ્મનું નામ ફિલ્મ ફેર એવોર્ડની અંદર બેસ્ટ ફિલ્મ કઈ હતી એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવવાનું છે. અને સાથે સાથે સુરત જિલ્લાને કયા અન્ય જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે, સુરત જિલ્લાને આજુબાજુના પાડોશી ભાઈબંધુઓ જે જિલ્લા તરીકે છે એ કોણ છે, તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે આજે વાત કરીશું મૈસૂર કર્ણાટકનું ફેમસ છે શહેર, એના બે નામ છે યાદ રાખજો, એક છે ગ્રીન સિટી અને બીજું નામ ખાસ યાદ રાખી લેજો, કન્ફ્યુઝન ના થાય એટલા માટે. વર્લ્ડ હેરિટેજ સિટી પૂછાય તો અમદાવાદ આવશે, પણ આપણા દેશની જે હેરિટેજ સિટીની વાત કરીએ તો એના કોણ પ્રખ્યાત છે, પહેલાંથી ઓલરેડી મૈસૂર પ્રખ્યાત છે. હવે વાત કરીશું પી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તરફથી સમાચાર છે કે પદ્મ એવોર્ડ્સ 2018ની જાહેરાત કરવામાં આવી છે. તેના માટે કુલ 85 લોકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં પદ્મવિભૂષણ 3 લોકોને, પદ્મભૂષણ 9 લોકોને, પદ્મશ્રી 73 લોકોને, ટોટલ 85 લોકોને આપવામાં આવ્યા છે. જો તમારે સંપૂર્ણ આખું આ PDF ફાઇલની જરૂર હોય તો તમે આ મંત્રાલયની વેબસાઇટ પર જઈને ત્યાંથી મેળવી શકો છો. એટલે 85માંથી 3 લોકોને, હવે આપણને ખબર છે કે આપણા પદ્મ એવોર્ડ જે છે એ 3 પ્રકારના હોય છે, એક પદ્મવિભૂષણ જે સૌથી પદ્મશ્રીમાં સૌથી ઊંચો, અને પદ્મવિભૂષણ કરતાં નાગરિક સન્માનની વાત કરીએ તો એનાથી એક ઊંચો હોય તો એ કયો છે, આપણો ભારતરત્ન. એટલે ભારતરત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. હવે ખ્યાલ આવ્યો કેમ મેં એક દિવસ તમને પ્રશ્ન પૂછ્યો હતો કે આ ચારે ચાર એવોર્ડને ઉપરથી એના ઉપરથી નીચેના ક્રમમાં લખો, કારણ કે આપણને વાત 26 જાન્યુઆરી એનું અનાઉન્સમેન્ટ થવાનું હતું, એટલે અનાઉન્સમેન્ટ એટલે આવનારી પરીક્ષામાં આનાથી પ્રશ્ન પૂછાવાની. ભારતરત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી આમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના સૌથી વિશેષ થઈ જશે મિત્રો. આના માટેનો ભારતરત્ન, પદ્મવિભૂષણ, આ ચારે ચાર જે પુરસ્કાર જે છે એના માટે આપણે સંપૂર્ણ વિડીયો ઓલરેડી બનાવીને મૂકેલો છે ઘણા સમય પહેલાં, એ મિત્રો જો તમારે જોવાનું બાકી હોય તો જોઈ લેજો. હવે વાત કરીએ કે આ કયા કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે. ક્લિયર, સૌથી વધારે નાગરિક સન્માન પુરસ્કાર છે, 3 કેટેગરીમાં આપવામાં આવે છે. જે લોકો પણ સાહિત્ય હોય, એજ્યુકેશન હોય, સિવિલ સર્વિસીસ હોય, સાયન્સ એન્જિનિયરિંગની વાત કરવામાં આવે, સોશિયલ વર્કની હોય, પબ્લિક અફેર્સની હોય, એ જે ક્ષેત્રે જો તમારું યોગદાન ખૂબ જ સારું હોય તો એના માટે તમને પદ્મશ્રી પુરસ્કાર એટલે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. અહીંયા ડિટેલ એ જ લખેલી છે કે એની અંદર કેટલી મહિલાઓ જે છે, 14 મહિલાઓ યાદ રાખજો, 14 મહિલાઓ જે છે જેને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. અને જેની અંદર સાથે સાથે 16 એવા માણસો પણ છે કે જે NRI છે, કોણ છે, ફોરેનર છે, એમને આપવામાં આવે છે. 3 એવોર્ડ જે છે પોસ્ટુથોમસલી આપવામાં આવે છે. કયા? પોસ્ટુથોમસનો મતલબ શું થાય છે મિત્રો, મૃત્યુ ઉપરાંત જ્યારે કોઈ માણસ મરી જાય તો એના મૃત્યુ ઉપરાંત જે પુરસ્કાર આપવામાં આવે છે એને પોસ્ટુથોમસલી કહેવામાં આવે છે. ક્લિયર, સૌથી પહેલાં વાત કરીએ શું યાદ રાખવાનું છે.
પદ્મ વિભૂષણ કોને કોને આપવામાં આવ્યું એ તો તમારે પહેલા જ ફિટ કરી લેવાનો મગજની અંદર. ક્લિયર? શ્રી ઇલાયા રાજા આર્ટ અને મ્યુઝિક માટે, શ્રી ગુલામ મુસ્તફા ખાન, યાદ રાખી લેજો, મોસ્ટ સુપર ઇમ્પોર્ટન્ટ, શ્રી ગુલામ મુસ્તફા ખાન મહારાષ્ટ્રથી, અને ત્યારબાદ શ્રી પરમેશ્વરન એને સાહિત્ય અને એજ્યુકેશન શિક્ષણ માટે આપવામાં આવ્યો કેરાલાલથી. કેરળ આપણા દેશનું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય પણ છે. બીજા જે છે પદ્મભૂષણની વાત કરીશું હવે, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે 2011 વર્લ્ડ કપના વિજેતા ટીમના કેપ્ટન શ્રી મહેન્દ્રસિંહ ધોની. સ્પોર્ટમાં ક્રિકેટમાંથી આપવામાં આવ્યો છે, જેઓ ઝારખંડથી બિલોંગ કરે છે. અને બીજા છે શ્રી પંકજ અડવાણી, જે બિલિયર્ડ્સ સ્નૂકર સ્પોર્ટ સાથે સંકળાયેલા છે, જે કર્ણાટકથી આવે છે. ખાસ યાદ રાખી લેજો, સુપર ઇમ્પોર્ટન્ટ. હવે પોસ્ટુ થોમસલી કોને કોને આપવામાં આવે છે, તો એક છે એલેક્ઝાન્ડર કેટકેન, ફોરેનર છે અને પોસ્ટુ થોમસ આપવામાં આવ્યો છે, રશિયાના છે, મરણો ઉપરાંત આપવામાં આવ્યો છે. બીજા જે વાત કરવામાં આવે પોસ્ટુ થોમસલીમાં, તો એ છે શ્રી અનવર જલાલપુરી. બહુ બહુ સુપર સુપર ઇમ્પોર્ટન્ટ, યાદ રાખી લેજો, અનવર જલાલપુરી બહુ સુપર છે. સાહિત્ય અને એજ્યુકેશન ઉત્તર પ્રદેશથી બિલોંગ કરે છે. આમનું નામ મગજની અંદર ફિટ કરી લેજો. ઓકે, નેક્સ્ટ જે આપણે યાદ રાખવાનું છે, આપણા ગુજરાત તરફથી જે પદ્મશ્રી, હવે પદ્મશ્રીની વાત છે, પદ્મભૂષણ તો યાદ રાખવાના એટલા બધા છે, પદ્મશ્રીની અંદર આપણે જે ગુજરાત તરફથી છે એ છે ઝવેરીલાલ મહેતાને, યાદ રાખજો, જેમને લિટરેચર અને એજ્યુકેશનલ જર્નાલિઝમ માટે આપવામાં આવ્યો છે પુરસ્કાર, પ્રાપ્ત થયો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સુપર ઇમ્પોર્ટન્ટ છે. અને પોસ્ટુ થોમસલીમાં ત્રીજો અને ફાઇનલ એ છે શ્રી સંપત રામટેકે, સોશિયલ વર્ક માટે, મહારાષ્ટ્રના છે. ત્યારબાદ ગુજરાતના સિવિલ સર્વિસીસ માટે SS રાઠોડ. કોણ છે? SS રાઠોડને ગુજરાતના છે, જેમને પદ્મશ્રી પ્રાપ્ત થયો છે. અને શ્રી પંકજ M. શાહ એ ડૉક્ટર છે, મેડિકલ ઓન્કોલોજીના, એમને પ્રાપ્ત થયો છે. એટલે ગુજરાતના ત્રણે ત્રણ નામ યાદ રાખજો, પંકજ M. શાહ, SS રાઠોડ, અને ત્યારબાદ આપણે યાદ રાખવાનું છે શ્રી ઝવેરીલાલ મહેતા. ક્લિયર? તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો આ પુરસ્કારમાંથી, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાત કરીએ કે વિજ્ઞાનીઓ જે છે, વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું છે 9000 વર્ષ પહેલાંની એક ગ્રીક કન્યાનું સ્વરૂપ. જો કેવું મસ્ત ગ્રીક કન્યાનું સ્વરૂપ વિકસાવ્યું છે. ઈસવીસન પૂર્વેની વાત કરીએ, કદાચ જોઈ કન્યા જોઈ હશે, 7000માં ગ્રીક લોકો દેખાતા હતા એ પ્રકારની રચના તૈયાર કરવામાં આવી છે. 1993ની અંદર વાત કરવામાં આવી છે કે થિયોપેટ્રા જે છે, યાદ રાખજો, થિયોપેટ્રા ગુફામાંથી મળી આવેલા એથન્સની વાત કરે છે, કિશોર ગુફામાંથી જે કિશોરીના અવશેષો મળી આવ્યા હતા એના આધારે આ જે છે નકશો બનાવવામાં આવ્યો છે, વિકસાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ઈ વે બિલ શું છે મિત્રો? 1 ફેબ્રુઆરી 2018 લાગુ થઈ જશે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ પરિવહન કરવાનું હતું ત્યારે ઘણા બધા જે છે ડોક્યુમેન્ટમાંથી પાસ થવું પડતું હતું. હવે માત્ર તમારે એક ઈ વે બિલ જનરેટ કરવાનું અને પછી ક્યાંય કશું કોઈ જનરેટ કરવાનું રહેતું નથી. પણ શું મિત્રો, 50000 સુધીનો સામાન હોય તો પણ ઈ વે બિલ જનરેટ કરવાનું? ના, 50000 સુધી નો સામાન હોય તો ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ઈ વે બિલ જનરેટ કરવાનો નથી. GNFC ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, એનું પૂર્ણ નામ જ યાદ રાખવાનું છે, બીજું કશું યાદ રાખવાનું નથી. ફ્રેન્ડ્સ, સોરી ફોર દેટ, મારી ખાંસીના લીધે તમને કદાચ ડિસ્ટર્બ થયું હોય તો એ બદલ આઈ એમ વેરી વેરી સોરી. મુકેશ પટેલભાઈ સાહેબને જાપાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. એપ્રિલની અંદર જાહેરાત કરવામાં આવી કે ધ ઓર્ડર ઓફ રાઇઝિંગ સન માટે પસંદગીની જાહેરાત કરવામાં આવી હતી. અને સુપ્રસિદ્ધ ટેક્સ કન્સલ્ટન્ટ છે. કોણ છે મુકેશ પટેલ? એક ટેક્સ કન્સલ્ટન્ટ છે અને ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ગુજરાતના પ્રમુખ પણ છે મુકેશ પટેલ.
જાપાનના જે કોન્સલ જનરલ જે છે યોજી નોદા અને ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીની વિશેષ ઉપસ્થિતિમાં આ પુરસ્કાર મુકેશભાઈ સાહેબને આપવામાં આવ્યો છે. આ છે આપણા મુકેશભાઈ સાહેબ જે પુરસ્કાર પ્રાપ્ત કરી રહ્યા છે. હવે અહીંયા ફ્રેન્ડ્સ, ઘણા લોકો જોતા હોય છો કે જ્યારે ન્યૂઝપેપર વાંચતા હોય છે તો ન્યૂઝપેપરની અંદર આ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલને મિસ કરતા હોય છે. સુપર સુપર આર્ટિકલ જે છે આ આર્ટિકલ લખેલો છે ફ્રેન્ડ્સ, અવશ્યથી વાંચજો. આ આર્ટિકલ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે રાજકીય દ્રષ્ટિએ કોઈક વસ્તુનું એનાલિસિસ કરતા હો તો કેવી રીતે તમે કરી શકો છો, નોલેજ ઓરિયન્ટેડ આ વસ્તુમાં તમને બતાવે છે. હવે કહેવાનો મતલબ એવો છે કે આપણા જે મોટા રાજ્યોની અંદર અત્યાર હાલ કોંગ્રેસ જે છે ધીરે ધીરે થોડીક ઊભી થઈ રહી છે, ત્યારે કંઈક ને કંઈક નવા અખતરા એ કરી રહી છે. પોતાના સેફ ઝોનમાંથી બહાર આવીને અત્યાર સુધી જે રીતે પોલિટિક્સ રમતું હતું એનાથી થોડું બહાર આવીને બીજું અન્ય નુસ્ખા અપનાવવા જઈ રહ્યું, જેથી કરીને ગમે તેમ કરીને ઊભું થાય. એનું કારણ શું છે કે એમની પાસે અત્યાર હાલ બે જ મોટા રાજ્યો છે, એક છે પંજાબ અને એક છે આ કોણ છે કર્ણાટક. જો આવનારી અત્યાર હાલ ચૂંટણી થવાની છે, 224 વિધાનસભાની સીટો છે, જો ત્યાં એમની હાર થાય તો માત્ર માત્ર એક જ મોટું રાજ્ય વધી જાય, તો અહીંયા તકલીફ જેવું કામ ઊભું થઈ જાય. એટલા માટે અત્યારે થોડા સમયથી ન્યૂઝ મીડિયાની તમે જોશો તો કર્ણાટકના મુખ્યમંત્રી સાહેબ જે છે અચાનક હિન્દુ બનવા તરફ આગળ વધ્યા છે. હવે કહેવાનો મતલબ છે કે હિન્દુઓ તરફ એનો ઝુકાવ વધી રહ્યો છે, હિન્દુ ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ થવાનો પ્લાન ચાલી રહ્યો છે. એની અંદર દરેકે દરેક પાર્ટી જે છે હિન્દુઓનો ઉપયોગ કરવાનો પ્લાનિંગ ચાલી રહ્યું છે. એના વિશે આર્ટિકલ રાજકીય દ્રષ્ટિ છપાવ્યો છે. પરંતુ એનાથી વિશેષ ઇમ્પોર્ટન્ટ શું છે કે નવી એક માંગણી ઊભી થઈ ચૂકી છે કે બેંગલુરુ જે છે એને દેશનું બીજું પાટનગર બનાવવામાં આવે. હવે આ કોન્સેપ્ટ પાછો એકદમ નવો લાગે ને તમને કે સાહેબ એક જ દેશની બે રાજધાની કેવી રીતે, હા તું વિશ્વની અંદર બીજે ક્યાં અવેલેબલ છે? હા, ઘણા બધા એવા દેશો જે છે પંદરથી સોળ દેશો કે ચૌદ પંદર દેશો હશે કે જ્યાં આ પ્રકારનું અસ્તિત્વ અવેલેબલ છે, બે રાજધાની. અને પણ દક્ષિણ આફ્રિકાની વાત કરીએ, આફ્રિકાની વાત કરીએ તો હદ કર નાખી છે. દક્ષિણ આફ્રિકાની પાસે ત્રણ રાજધાની છે. કેટલી છે? ત્રણ રાજધાની છે, કેપટાઉન, પ્રિટોરિયા અને બ્લુફોમેન્ટેન. આ ત્રણ રાજધાનીઓ છે દક્ષિણ આફ્રિકાની. હવે વાત કરીએ કે જેટલા પણ બે રાજધાની ધરાવતા દેશોની વાત કરીએ તો નેધરલેન્ડ, બોલોવિયા, જોર્જિયા વગેરે, એ બધા દેશો નાના છે, એમને ચલાવવું બહુ કાઠું પડે છે. હવે આપણા દેશની અંદર કોઈ આવું પ્રાવધાન ખરું? હા, રાજ્યોમાં છે ને. આપણે વાત કરીએ કે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં નાગપુર જે છે એને બીજા પાટનગરનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઘણી વખતે શું હોય છે કે બે પાટનગર બનાવવાથી શું છે કે કામકાજમાં થોડી સરળતા થઈ જતી હોય છે. હવે અહીંયા બીજો એક પ્રશ્ન અહીંયા ઊભો થઈને આવે છે, નોલેજ માટે તમારા એ આવે છે કે આપણે જે સુપ્રીમ કોર્ટ છે એની જે બેઠક જે છે એ દિલ્હી ખાતે રાખેલી છે આપણે, મતલબ કે ત્યાંથી બીજે હોઈ શકે છે. એકચ્યુઅલી બીજેપીવાળા એવું છે કે સુપ્રીમ કોર્ટની આપણે રાજધાની ડિક્લેર ન કરીએ, પરંતુ સુપ્રીમ કોર્ટની જે બીજી બેઠક જે છે એ બેંગલુરુ લઈ છે. બેંગલુરુ આપણે વાત કરીએ તો, હવે વાત કરીએ તો બીજી વસ્તુ અહીંયા આવે છે, સાઉથ ઇન્ડિયન અને નોર્થ ઇન્ડિયનની વાત આવે છે. બહુ સુપર આર્ટિકલ લખેલો છે. સાઉથ ઇન્ડિયન લોકો હંમેશા પોતાને હિન્દી ભાષાથી અલગ ગણે છે, એટલે હિન્દીથી એમનો વિરોધ છે. એ લોકો એવું માને છે કે આપણી જે દિલ્હી જે છે એ પાટનગર જે છે માત્ર માત્ર હિન્દી લોકો માટે છે, અમારા લોકો માટે, સાઉથ ઇન્ડિયન માટે નથી. તો જ્યારે સાઉથ ઇન્ડિયનની વાત કરીએ તો પાટનગર ડિક્લેર કરવાની થાય, કદાચ ભવિષ્યમાં થઈ જાય તો બે બીજો બી પ્રોબ્લેમ ઉપજે છે. ચેન્નઈ અને હૈદરાબાદ જેવા બે મહત્વના શહેરો જે છે એ પણ દાવો કરી શકે છે પાટનગરનો, પરંતુ અહીંયા બેંગલુરુ કેમ બની શકે છે એના કારણ બહુ જબરદસ્ત છે કે બેંગલુરુ જે છે બેલાન્ડુર તળાવનું પાણી, એવું બેંગલુરુમાં અત્યારે હાલ આપણે બીજો એક મુદ્દો ચર્ચામાં છે કે જે બેલાન્ડુર તળાવનું પાણી એટલું પ્રદૂષિત થઈ ગયું કે 15-20 ફૂટ ઊંચા સાબુના ફીણ એમાં છવાઈ ગયા છે. તો આ બધી વાતો જે છે તમને આર્ટિકલમાં મળી રહ્યા છે, અને જ્યારે તમે આર્ટિકલ સંપૂર્ણપણે વાંચો છો તો કોઈ પણ નિબંધ લખવો હોય તમે તો આસાનીથી લખી શકો છો. આ વિનોદભાઈના આર્ટિકલ જ્યારે પણ પબ્લિશ થતા હોય છે સુપર સુપર ઇમ્પોર્ટન્ટ હોય છે, ફોર્થ ડાયમેન્શન ધી બેસ્ટ આર્ટિકલ હોય છે. ફ્રેન્ડ્સ, મારું પોતાનું મંતવ્ય છે કે જે પણ લખેલું છે એમના દ્વારા એ ખરેખર ધી બેસ્ટ લખેલું છે.
જો તમને સમય મળે તો આ આર્ટિકલને સંપૂર્ણપણે પૂરેપૂરો વાંચજો, એમાંથી સારા સારા પોઈન્ટ બહાર કાઢીને મૂકજો, જેથી કરીને આપને ફાયદો થઈ શકે. હવે 24 તારીખનો જે આર્ટિકલ છપાયો હતો શિક્ષણ નીતિ માટે, જેણે વાંચ્યો હોય, જો તમારી પાસે ન હોય તો આજુબાજુ સંદેશનું પેપર લાવજો. એમાં 24 તારીખમાં એડિટોરિયલમાં પહેલું આર્ટિકલ છે શિક્ષણ નીતિ વિશે, કે આપણે 2017માં નવી શિક્ષણ નીતિ અપનાવવા જઈ રહ્યા છે, એના માટે કેટલાક રિકમેન્ડેશન ને બધા આવ્યા હતા, જેમાં ઉંમરની, જો યુપીએસસીની ઉંમર માટે જે વધઘટમાં ફેરફાર કરવાનો હતો, ઘણા બધા સુધારા હતા. પરંતુ કહેવાનો મતલબ છે કે અત્યાર સુધી ભારતમાં કેટલી વખત રાષ્ટ્રીય લેવલે શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે, ભારતમાં રાષ્ટ્રીય લેવલે કેટલી વખત શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. જો તમને આન્સર ખબર ના હોય તો મિત્રો પેપર ખોલજો, પેપરની અંદર જોજો કયા કયા વર્ષે શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી હતી, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય, હવે આવે છે ઉડાન યોજના. કઈ આવે છે? ઉડાન, ઉડે દેશ કા આમ નાગરિક. શું થશે? ઉડે દેશ કા આમ નાગરિક, એનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. એના અંતર્ગત કેટલા રૂટ સિલેક્ટ કરવામાં આવે છે? 325 રૂટ એનાયત કરવામાં આવે છે. બીજા રાઉન્ડની વાત કરીએ તો RCS માર્ગો હેલિકોપ્ટર ઓપરેટરને આપવામાં આવ્યા છે. આ છે પ્રધાનમંત્રી મોદી સાહેબ જેનું અનાવરણ કરી રહ્યા છે. આ છે શું? ઉડાન, ઉડે દેશ કા આમ નાગરિક, એટલે કે સામાન્ય માણસ પણ હવાઈ જહાજના ફ્લાઇટમાં જઈ શકે. કે એક સ્તરે બજાર આધારિત પદ્ધતિ દ્વારા પ્રાદેશિક કનેક્ટિવિટી, યાદ રાખજો ઇન્ટરનેશનલની વાત નથી, પ્રાદેશિક કનેક્ટિવિટીને ઉત્તેજિત કરવા માટેનું એક પ્રકારનું પહેલું પ્રકારનું આયોજન છે. એના અંતર્ગત આપણા દેશની અંદર એવા પણ વાત કરીએ કે જે ઘણી વખતે શું થતું હોય, એરપોર્ટ બનાવી દીધા હોય, નાના નાના એરપોર્ટ બનાવ્યા છે પરંતુ એનો કોઈ ઉપયોગ થતો નથી, તો એને ઉપયોગમાં લઈ શકાય અને અનયુઝ એરપોર્ટને જોડવાનો છે. આ યોજનાનો હેતુ શું છે? તો જે ઉડ્ડયન છે એ હવાઈ માર્ગનો જે સફર જે છે એને સસ્તું બનાવવાનું, પ્રવાસન માર્ગને પ્રોત્સાહન આપવાનું, રોજગારી વધારવાનું, સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, અંડર સર્વિસ એરપોર્ટમાં જીવન મૂકવાની ઈચ્છા ધરાવે એટલે કે એને જીવન જીવિત કરતા રહેવાનું છે. હવે યાદ કરીએ કે આ એક કલાકની જે મુસાફરી હોય, આપણે જે રિજિયનલ કનેક્ટિવિટીના અંતર્ગત જે એક કલાક સુધીની મુસાફરી માટે, એટલે કે એક કલાક લાંબી જે છે ફ્લાઇટ હોય તો એના 2500 રૂપિયા ચાર્જ અને ઓછામાં ઓછા 50% બેઠકો માટે ભાવની ટિકિટોની પ્રતિબદ્ધતા આપે છે. એટલે કે સરકાર જે છે, જો કઈ કંપની આવે છે ફ્લાઇટ ચલાવે છે આવા રૂટ પર, તો સરકાર એને સબસિડી આપશે. જે પણ ખોટ થતી હશે, જે સીટો પૂરી ના થાય કોઈ સમયે, તો એને જેટલી પણ ખોટ આવશે એ ખોટ કોણ ભરપાઈ કરશે? ભારત સરકાર ભરપાઈ કરવાની છે. ચલો નેક્સ્ટ વાત કરીશું, કોને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSSના ડાયરેક્ટર પદે નિયુક્ત કરવામાં આવ્યા? તો એસ સોમનાથનને. હવે પ્રશ્ન ઉભો થાય કે એમ સોમનાથમ આયા ક્યાંથી માણસ? તો એ આયા હતા લિક્વિડ પ્રપલ્શન સિસ્ટમ સેન્ટર, જેને LPSC કહીએ છીએ, એના ડાયરેક્ટર પદ ઉપર હતા. ત્યાંથી એમનું પ્રમોશન કરીને મોકલવામાં આવ્યા છે આગળ. હવે વાત કરીએ તો હવે આ હોદ્દા પર કોણ આવી ગયું? તો ડૉક્ટર વી નારાયણ. કોને મૂકવામાં આવ્યા છે? તો LPSCના ડાયરેક્ટર કોને બનાવવામાં આવે છે? તો ડૉક્ટર વી નારાયણને. VSSCના ડાયરેક્ટર પદે કોને નિયુક્ત કરવામાં આવે છે? એસ સોમનાથનને. ઇસરોની એક પ્રમુખ સંસ્થા છે VSSC, જે લોન્ચ વ્હીકલ માટે કાર્ય કરે છે, યાદ રાખજો. હવે આપણા બે પ્રકારના લોન્ચ વ્હીકલ હોય છે આપણા પાસે, એક હોય છે PSLV, બીજું હોય છે GSLV. આ PSLV અને GSLVનું પૂર્ણ નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અને સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ છે તમારા માટે કે સતીશ ધવન કેન્દ્ર જે લોન્ચિંગ છે, સેટેલાઇટ લોન્ચિંગ જે પ્રકારનું સેન્ટર જે છે એ ક્યાં આવેલું છે, એ પણ મારે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે વાત કરીએ અમૃત સ્કીમ વિશે. તમે સાંભળ્યું હશે, હે ને? સાંભળી હશે પ્રધાનમંત્રી ઔષધિ જનધન ઔષધિ, જે આઉટલેટ તમે જોયેલા હશે એ પ્રકારનું અમૃત છે. તો ઓછી કિંમતની દવાઓ અને વધુ સુલભ બનાવવા માટે, ઓછી કિંમતની દવાઓ વધુ લોકો સુધી પહોંચી શકે એના માટે આપણું જે સ્વાસ્થ્ય મંત્રાલય છે, કોણ સંભાળે છે? JP નડ્ડા.
હાલમાં જે છે 111 આઉટલેટ છે એને 4 ગણા કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે અમૃતના અંતર્ગત. અમૃત ફાર્મસી સ્ટોર્સની સંખ્યામાં 4 ગણો વધારો કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મુખ્ય કાર્યક્રમની વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો AMR અમૃતનું પૂર્ણ નામ શું છે, સારવાર માટે પોષણક્ષમ દવાઓ અને વિશ્વસનીય ઇમ્પ્લાન્ટ, એક પોષણક્ષમ જીવન જીવન બચત કેન્સર, કાર્ડિયાક દવાઓની વાત કરીએ, તબીબી નિકાલ માટે અનુકરણ કરીએ, આ બધી દવાઓ ત્યાં મળી રહ્યા છે. અમૃત ફાર્મસી દવાઓ પર જ્યારે આપણે દવાઓ લેવા જઈએ છીએ તો એના પર કેટલા સરેરાશ ડિસ્કાઉન્ટ ઓફર થાય છે, સરેરાશ 63% ડિસ્કાઉન્ટ ઓફર થાય છે. હવે વાત કરીએ અમૃત સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો, નવેમ્બર 2015 શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં આપણી જે એક મિની રતન કંપની જે છે PSU HLL લાઈફ કેર લિમિટેડ જે છે એના દ્વારા દવાઓ બનાવવામાં આવી છે, જે દવાઓને વેચવા માટે સમગ્ર દેશમાં મુખ્ય હોસ્પિટલોમાં ફાર્મસી સ્થાપી રહ્યો છે. અમૃત સ્કીમનો પ્રાથમિક ધ્યેય શું હશે તો ઉપલબ્ધ અને સુલભ છે ખૂબ જ વ્યાજબી દરે તમામ દવાઓ, પ્રત્યારોપણ, સર્જિકલ નિકાલ કે જે હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક ખર્ચ વિના થઈ શકે. શું કરવામાં આવે છે, નિઃશુલ્ક અને ખર્ચ વિના થઈ શકે. હવે અમૃતનું અંગ્રેજીમાં નામ પણ જોઈ લો, અફોર્ડેબલ મેડિસિન્સ એન્ડ રિલાયબલ ઇમ્પ્લાન્ટ ફોર ટ્રીટમેન્ટ. શું થશે, ક્લિયર, અમૃત શું થઈ જશે. તો જો અત્યાર સુધી અમૃત આઉટલેટ 111 ટાર્ગેટ છે આપણો, આ વર્ષના અંત સુધીમાં 105 તો બની ગયા છે, બીજા 6 બનાવો, હવે સરકારે ટાર્ગેટ પાછો એક્સપાન્ડ કર્યો છે, વધારો કરવાનો છે. ક્લિયર, સેવિંગ કરવામાં આવી છે, પેશન્ટની કેટલા લાખની પેશન્ટની બચત થઈ છે વગેરે વગેરે ડેટા અહીંયા આપેલા છે. 2018 જે ICC મહિલા ક્રિકેટ T20 કપ જે છે જેની યજમાની વેસ્ટઇન્ડિઝ કરવાનું છે તે કયા નંબરનું હશે, તો 6 એડિશનનું હશે. 2010 પણ વેસ્ટઇન્ડિઝ યજમાની કરી ચૂકી, એટલે ટોટલ બીજી વખત કરી રહ્યું છે. હાલમાં લાર્સન એન્ડ ટુબ્રોએ ભારતમાં નિર્મિત એટલે કે ભારત એના CPR દ્વારા બનાવવામાં આવેલી OPV ઓફસર પેટ્રોલ વ્હીકલ, યાદ રાખજો બે પ્રકારના આપણે જે છે પંડુબીઓને આ પ્રકારનું બનાવતા હોય છે, એક ડીઝલ હોય છે, સ્કોર્પિયનવાળું તમે જોયું છે નામ સાંભળ્યું હતું, સ્કોર્પિયન શ્રેણીની બનાવવામાં આવી છે, તો એ જે છે ડીઝલ હોય છે, આ કયું છે, પેટ્રોલ વ્હીકલ છે, જે ભારતીય તટ રક્ષક દળ માટે બનાવવામાં આવી છે. તેનું નામ શું છે, વિજય. શું છે, વિજય. સિદ્ધાર્થ પ્રતાપસિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે, તો એ સંકળાયેલા છે બેડમિન્ટન સાથે, યાદ રાખજો અત્યારે બહુ ચર્ચામાં પણ છે. IAS ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની પ્રથમ વખત ભારતમાં મિટિંગ કઈ જગ્યાએ યોજાવાની છે, નવી દિલ્હી ખાતે. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનું હેડક્વાર્ટર ક્યાં છે, ગુરગાંવ ભારતમાં આવેલું છે. 63મા ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ શોર્ટ ફિલ્મનો પુરસ્કાર કોને આપવામાં આવ્યો, જ્યુસ ફિલ્મને, ફ્રિક્શન માટે. 24મી જાન્યુઆરીના કયા રાજ્યએ પોતાનો સ્થાપના દિવસ એટલે કે ઉત્તર પ્રદેશ દિવસ ઉજવવામાં આવ્યો છે, તેના મુખ્ય અતિથિ કોણ બન્યા હતા, તો M. વેંકૈયા નાયડુ. હેતુ UPના સાંસ્કૃતિક હેરિટેજ, સાક્ષર કલાના વારસાને પ્રમોટ કરવાનું. પાટનગર લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાયક. ભારતીય ચૂંટણી પંચે 8મો રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરીના રોજ ઉજવ્યો. તેના માટે રાષ્ટ્રીય લેવલના કાર્યક્રમનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું, તો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચૂંટણી પ્રક્રિયા માટે સારી રીતે ચૂંટણી કરાવવા માટે ગુજરાત સરકારમાં પુરસ્કાર આપવામાં આવ્યા છે 2 કલેક્ટરોને, તો શ્રેષ્ઠ વ્યવસ્થાપન માટે અમદાવાદ જિલ્લાના કલેક્ટર શ્રીમતી અવંતિકાસી અને મતદાર જાગૃતિ માટે સરસ કામ કરનારા કલેક્ટર વડોદરાના કલેક્ટર P. ભારતીને રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર પ્રાપ્ત થયો. પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ શું છે, સુકુમાર સેન. 21મા અચલકુમાર જ્યોતિ, 22મા ઓમ પ્રકાશ રાવત. અનુચ્છેદ કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે ચૂંટણી કમિશન, 324. અશોક લાવાસા, સુનિલ અરોરા. લિફ્ટર રાખી એમણે કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો નેશનલ મહિલા સિલ્વર સિનિયર વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાની અંદર, તો 63 કિલોગ્રામની અંદર. કઈ જગ્યાએનું આયોજન કરવામાં આવ્યું, બેંગલુરુ કર્ણાટક ખાતે.
રાખીએ જે છે ક્લીન એન્ડ જર્કની અંદર 128 કિલોગ્રામ ઉઠાવ્યું અને 230 કિલોગ્રામ વેઇટ લિફ્ટ કરીને નેશનલ રેકોર્ડ બનાવી દીધો. કર્ણમ મલ્લેશ્વરનો રેકોર્ડ જે છે ક્લીન એન્ડ જર્કની અંદર 127 કિલોગ્રામ છે, હતું 1999 એથન્સ ખાતે. પ્રધાનમંત્રી મોદી સાહેબે આસિયાનના કયા 3 દેશો સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો? તો મ્યાનમાર, વિયેતનામ અને ફિલિપાઈન્સ. મ્યાનમારની રાજધાની કહીએ તો મને નામ પ્રોનાઉન્સ કરવાનો ધક્કત પડાવે છે, પણ નાઉ પાઇડાઉ. વિયેતનામની રાજધાની હનોઈ અને ફિલિપાઈન્સની મનીલા. રાષ્ટ્રીય પર્યટન દિવસ ક્યારે ઉજવણી કરવામાં આવી? તો 25 જાન્યુઆરીના રોજ. કયા રાજ્યએ પોતાનો 48મો સ્થાપના દિવસ ઉજવ્યો? તો એ ઉજવ્યો હિમાચલ પ્રદેશે. પાટનગરની વાત કરીએ તો સિમલા અને ધર્મશાલા. મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. કઈ હાઈકોર્ટ પર કાયમી તિરંગો ફરકતો રહેશે હવે? તો પટિયાલા હાઈકોર્ટ પર. કેટલી હાઈટ પર? 50 ફૂટ ઊંચાઈનો. કોણે રાષ્ટ્રધ્વજને ઇન્સ્ટોલ કર્યો? તો દિલ્હી હાઈકોર્ટના એક્ટિંગ મુખ્ય જજ ગીતા મિત્તલે. કયા રાજ્ય જે છે તમાકુની બનાવટ એટલે કે FMCG પ્રોડક્ટ વેચતા લોકો હવે તમાકુની બનાવટ નહીં વેચી શકે એવો પ્રતિબંધ લગાવવામાં આવ્યો? મહારાષ્ટ્ર દ્વારા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સી વિદ્યાસાગર રાવ છે. રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ. મુખ્યમંત્રી થશે દેવેન્દ્ર ફડણવીસ. જયપુર સાહિત્ય મહોત્સવ જેને સાહિત્યના કુંભ તરીકે ઓળખવામાં આવે છે તેનું આયોજન જયપુર ખાતે કરવામાં આવ્યું. આ કયા નંબરનું એડિશન હતું? 11મા નંબરનું. જયપુર જેને આપણે પિંક સિટી તરીકે પણ ઓળખીએ છીએ. રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે? વસુંધરા રાજે. રાજ્યપાલ કોણ છે? કલ્યાણસિંહ. અને એનું પાટનગર તો જયપુર છે. હાલમાં જ કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં બીજી IIT સ્થાપવા માટે મંજૂરી આપી દીધી? તો એ કર્ણાટકની અંદર. કર્ણાટકમાં કઈ જગ્યાએ? રાયચૂર ખાતે. પ્રથમ ધારવાડ ખાતે છે. 2018-19 એનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુ. પાટનગર બેંગલુરુ. સિદ્ધારમૈયા અને રાજ્યપાલ વજુભાઈ વાળા. કયા રાજ્યની સરકારે સ્વાસ્થ્ય સાથી નામની યોજના રમત ગમતના ખેલાડીઓ જેમણે રિટાયર થઈ ગયા હોય એમના માટે શરૂ કરી છે? તો એ કરનારું રાજ્ય છે પશ્ચિમ બંગાળ. એના મુખ્યમંત્રી મમતા બેનર્જી. રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી. કયા મંત્રાલયે રેપિડ રિપોર્ટિંગ સિસ્ટમ સ્કીમ ફોર અડોલસન ગર્લ્સ શરૂ કરી રાષ્ટ્રીય કન્યા દિવસ પર? તો મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા. વેબ આધારિત એક પ્રકારની યોજના છે જેની અંતર્ગત 11-14 વર્ષના જે કન્યાઓ જે છે એના સશક્તિકરણ માટે કાર્ય કરવામાં આવશે. અને આપણા મંત્રી કોણ છે? તો મંત્રી છે મેનકા ગાંધી. કોણ છે? મેનકા સંજય ગાંધી. 400 T20 ક્રિકેટ રમનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો? કિરણ પોલાર્ડ, જે વેસ્ટઇન્ડિઝનો છે. વેસ્ટઇન્ડિઝની અંદર આ 2018માં મહિલા વર્લ્ડ કપ રમવાનો છે. ગત T20 પુરુષની વાત કરીએ તો એમાં પણ વિજેતા વેસ્ટઇન્ડિઝની ટીમ છે. ક્લિયર? અને સાથે સાથે આપણા ક્રિસ ગેલ સાહેબ જેમણે કેટલી સેન્ચુરીનો રેકોર્ડ બનાવ્યો હતો એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. કેરળની રાજધાની પાટનગર. તિરુવનંતપુરમ. મુખ્યમંત્રી પિન્નારાઈ વિજયન. રાજ્યપાલ પી સથાશિવમ. ફ્રેન્ડ્સ, આ હતા આજના દિવસના કેટલાક અગત્યના કરંટ અફેર્સ. ફ્રેન્ડ, 26 જાન્યુઆરીના રોજ ઘણા બધા એવોર્ડની જાહેરાત થઈ છે PIBની અંદર. તો એ ઘણા બધા પુરસ્કાર જે છે, બધા પુરસ્કાર હું એ લઈ શકું એમ નથી, કારણ કે ગવર્મેન્ટના સરકારના પુરસ્કાર છે એટલે થોડા લાંબા લાંબા હશે. એના માટે આપણે એક સેપરેટ વિડીયો બનાવવાનો હું પ્રયત્ન કરીશ, જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરજો. અને બીજી એ જ વસ્તુ, લાઈક કરવા માટે કંજુસાઈ ના કરતા મિત્રો. જેટલી તમે કંજુસાઈ વધારે કરશો એટલું તમે મને ડીમોટિવેટ કરશો. તમે મને મોટિવેટ કરો મિત્રો, મને પ્રોત્સાહન આપો. પ્રોત્સાહન તમે કેવી રીતે આપી શકો છો? વધુમાં વધુ લાઈક કરીને, વધુમાં વધુ શેર કરીને. શેર કરવું બહુ આસાન થઈ ગયું છે મિત્રો. યાર, ટેલિગ્રામ છે, વોટ્સઅપ છે, ફેસબુક છે, એના ઉપર તમે મેસેજને સ્પ્રેડ કરી શકો છો ને. તમારે લિંક તો ટાઈપ કરવાની છે નહીં કે તમારે લખવાનું નથી, એની અંદર માત્ર શેર કરવાનું છે. શેર કરવામાં મહેરબાની કરીને કચાશ ન કરતા લાઈક બટન પ્રેસ.